ગઈકાલના જનોભૂમિ પ્રવાસીમાં મુંબઈના યુએસએ કોન્સ્યુલેટના અધ્યક્ષે એવું કહ્યું હતું કે જે લોકો H1B વિઝા ઉપર અમેરિકા ગયા હોય, F1 વિઝા ઉપર અમેરિકા ગયા હોય, એમણે હમણાં ઇન્ડિયા આવવું જોઈએ નહીં. ખબર છે ને દર્શક મિત્રો, ડોક્ટર સુધીર શાહ એડવોકેટના નમસ્તે. અમેરિકા, ઇમિગ્રેશન અને વિઝા આ શ્રેણી હેઠળ હું તમને છેલ્લા 4-5 અઠવાડિયાથી અમેરિકા વિશે, એના ઇમિગ્રેશનના કાયદાઓ વિશે અને વિઝા વિશે જાણકારી આપું છું. ગયા અઠવાડિયે મેં તમને ઇમિડિયેટ રિલેટિવ કેટેગરી હેઠળ જે ફેમિલીનું ગ્રીન કાર્ડ માટેનું પિટિશન દાખલ કરવાનું હોય એના વિશે માહિતી આપી હતી. આજે એ વાત આગળ ચલાવો એ પહેલા મારે તમને થોડીક બીજી અગત્યની વાત કહેવી છે. ગઈકાલના જન્મભૂમિ પ્રવાસીમાં મુંબઈના યુએસએ કોન્સ્યુલેટના અધ્યક્ષે એવું કહ્યું હતું કે જે લોકો H1B વિઝા ઉપર અમેરિકા ગયા હોય, F1 વિઝા ઉપર અમેરિકા ગયા હોય, એમણે હમણાં ઇન્ડિયા આવવું જોઈએ નહીં. કારણ કે જો તેઓ ઇન્ડિયા આવશે અને એમને પાછા અમેરિકા જવા માટે વિઝા મેળવવાની જરૂરિયાત ઊભી થશે, જરૂરિયાત હોય, તો શક્ય છે કે એમને વિઝા માટે, ઇન્ટરવ્યૂ માટે જલ્દીથી સમય નહીં મળે. એમને એવી પણ વિનંતી કરી છે કે જે લોકો પાસે 10 વર્ષના મલ્ટી એન્ટ્રી B1 B2 વિઝા હોય અને એ પૂરા થઈ ગયા હોય યા પૂરા થવાના હોય, અથવા તો જેઓ નવા B1 B2 વિઝાની અરજી કરવા ઈચ્છતા હોય, એમણે જો અમેરિકા જવાની ખાસ જરૂરિયાત ન હોય તો હમણાં અરજી કરવી નહીં જોઈએ. તમને ખબર છે, ગયા અઠવાડિયે મારા એક ક્લાયન્ટે જે એના B1 B2 વિઝા ફેબ્રુઆરી મહિનામાં પૂરા થતા હતા, 10 વર્ષના હતા, એનો દીકરો અમેરિકામાં ભણે છે, એટલે એણે ફોર્મ ભર્યું B1 B2 વિઝા પાછા મેળવવા માટે, પૈસા ભર્યા અને ઇન્ટરવ્યૂ માટે સમય મેળવવાની અરજી કરી. એમને નવેમ્બર 2022માં ઇન્ટરવ્યૂનો સમય આપવામાં આવ્યો, એટલે કે 1 વર્ષ પછી. આટલું બધું અમેરિકન ઇમિગ્રેશન, અમેરિકન કોન્સ્યુલેટમાં ભરાવો થઈ ગયો છે. 2 વર્ષ સુધી કોન્સ્યુલેટ લગભગ બંધ જ હતી અને એટલે એ 2 વર્ષની બધી જે અરજીઓ છે, ઇમિગ્રન્ટ વિઝા પિટિશનો, રિન્યૂ કરવાના પિટિશનો, વિઝા મળેલા હોય એની વેવરની અરજી કે જાત જાતનું, એ બધું એ લોકોએ નિકાલ કરવાનો છે, પછી નવી મેટરોમાં ધ્યાન આપી શકે ને. એટલે જો તમારે અમેરિકા જવાની એવી કોઈ અગત્યતા ન હોય, ખાસ કંઈ જરૂર ન હોય, તો ફક્ત મારો દીકરો ત્યાં છે, દીકરી ત્યાં છે, મારો ભત્રીજો ત્યાં છે, એટલે હું વિઝા લઈ રાખું, ગમે ત્યારે જઈ શકીશ, એવું વિચારીને વિઝાની અરજી નહીં કરતા. નહીં તો તમને 6 મહિના 1 વર્ષ પછીનો સમય આપવામાં આવશે અને એ સમય પણ કદાચ કેન્સલ કરવામાં આવી શકે. થોડા દિવસો પહેલાં મારા એક ક્લાયન્ટે B1 B2 વિઝાની એપોઇન્ટમેન્ટ લીધેલી હતી, એને ફેબ્રુઆરીમાં એપોઇન્ટમેન્ટ મળેલી હતી અને પછી હમણાં એનો પાછો મેસેજ આવ્યો કે એ રદ કરવામાં આવી છે. એટલે દર્શક મિત્રો, B1 B2 વિઝાની અરજી હમણાં કરવાનું, જો જરૂર ખાસ ન હોય તો માંડી વાળજો. તમારા B1 B2 વિઝા 10 વર્ષના મલ્ટી એન્ટ્રી હોય અને એ પૂરા થતા હોય તો પાછા રિન્યૂ કરવાની, પાછા મેળવવાની પણ અરજી બને ત્યાં સુધી નહીં કરતા. હા, જો તમારે એવી કોઈ અગત્યતા હોય, અમેરિકા જાયા સિવાય ચાલે જ એમ ન હોય, હબ માથે તૂટી પડે એમ હોય, એવું હોય તો ઇમરજન્સીમાં તમે કારણો દર્શાવીને એપોઇન્ટમેન્ટ લઈ શકો છો. પણ આવા એપોઇન્ટમેન્ટો પણ મળશે જ એવી કોઈ ગેરંટી નથી, કોઈ ખાતરી નથી.
બીજું તમને ખાસ જણાવવામાં આવ્યું છે કે તમે જ્યારે એચ વન બી વિઝા ઉપર અમેરિકામાં પ્રવેશો છો કે એફ વન સ્ટુડન્ટ વિઝા ઉપર અમેરિકામાં પ્રવેશો છો ત્યારે તમારા પાસપોર્ટ ઉપર ડી સ્ટ્રોક એસ એવું લખવામાં આવે છે. એનો અર્થ એમ થાય કે તમે ડ્યુરેશન ઓફ સ્ટેટસ જ્યાં સુધી તમે અમેરિકામાં કામ કરતા હો, જ્યાં સુધી તમે અમેરિકામાં ભણતા હો, ત્યાં સુધી ત્યાં કાયદેસર રહી શકો છો. તમારો વિઝાનો ટાઈમ પૂરો થઈ ગયો હોય તો પણ તમે અમેરિકામાં જો કામ કરતા હો તો એચ વન બી વિઝા ઉપર રહી શકો છો, ભણતા હો તો એફ વન વિઝા ઉપર રહી શકો છો. આવા સંજોગોમાં જો તમે ઇન્ડિયા આવો અને તમારા વિઝા પૂરા થઈ ગયા હોય તો અમેરિકા પાછા જવા માટે તમારે વિઝાની અરજી કરવાની રહેશે અને એ અરજી હેઠળ તમને ઇન્ટરવ્યુનો ટાઈમ ક્યારે મળશે એ કંઈ નક્કી નથી. તરત તો મળશે જ નહીં, અઠવાડિયા 15 દિવસ મહિનામાં નહીં મળે, 2-4-6 મહિના પછી મળશે ટાઈમ. અને કદાચ જો મળે પણ ખરો તો કોઈક વાર એ કેન્સલ પણ થઈ શકે, તો તમે અટવાઈ પડશો. એટલે એચ વન બી વિઝાવાળાઓ અને એફ વન વિઝાવાળાઓ તમે મહેરબાની કરીને અમેરિકાથી અહીંયા આવતા નહીં. અને બી વન બી ટુ વિઝાવાળાઓ નવા જે લોકો અરજી કરતા હોય એમણે હમણાં અરજી કરવી ન જોઈએ. અને જેમના 10 વર્ષના મલ્ટી એન્ટ્રી બી વન બી ટુ વિઝા પૂરા થઈ ગયા હોય એમણે પણ એ પાછા મેળવવાની, એક્સટેન્ડ કરાવવાની અરજી કરવી નહીં જોઈએ. હા, આ બાબતમાં તમારે જો વધુ કંઈ જાણકારી જોઈતી હોય, કંઈક ક્લેરિફિકેશન જોઈતું હોય, તમારા મનમાં કંઈ ગૂંચવાડો હોય તો ટેન્શન નહીં કરતા, મેં હું ના મારો સંપર્ક કરો, હું તમને બધી જાણકારી આપીશ. અને જો તમારે અમેરિકા જવાની ખૂબ ખૂબ જરૂર હશે, કંઈ અર્જન્સી આવી પડી હશે તો તમને ઇમરજન્સીમાં વિઝા મેળવવા માટેની હું મદદ પણ કરીશ, પણ હું કોઈ જાતની ગેરંટી આપતો નથી. હા, તમારે મારો સંપર્ક કરવો હોય તો મારું ઈમેલ એડ્રેસ છે sudhirshah1940@gmail.com sudhirshah1940@gmail.com અને મારો મોબાઈલ નંબર છે 9820419469. અને દર્શક મિત્રો, આવતા મહિને 7, 8, અને 9 ડિસેમ્બરે હું 3 દિવસ માટે સુરતમાં છું. ત્યાં બેસ્ટ વેસ્ટર્ન યુવરાજ હોટેલ, જે સ્ટેશનની નજીક છે, એમાં રહેવાનો છું. એટલે સુરતના લોકો અને સુરતની આજુબાજુના લોકો, તમે જો મારો પર્સનલ કન્સલ્ટેશન કરવા માગતા હો તો ડિસેમ્બર મહિનાની 7, 8, અને 9માં મને યુવરાજ હોટેલમાં મળી શકો છો. અને હા, બીજું, આજે હું તમને જાણકારી આપું છું, આવી જ જાણકારી હું હિન્દીમાં ઇમિગ્રેશન કી દુનિયા આ શીર્ષક હેઠળ યુટ્યુબ ઉપર યુએસએ વિઝા વિન્ડો જે જાણકારીઓ મૂકે છે એમાં પણ હું યુએસએ વિઝા હિન્દી સિરીઝ એ શીર્ષક હેઠળ જાણકારી આપું છું. એટલે જો તમારે હિન્દીમાં જાણકારી મેળવવી હોય તો ઇમિગ્રેશન કી દુનિયામાં જોજો, ગુજરાતીમાં હોય તો ખબર છે ની આ વેબસાઇટ જોજો, આ યુટ્યુબ ઉપર જોજો. પણ જ્યાં સુધી આપણે પાછા ન મળીએ, જ્યાં સુધી તમારા પ્રશ્નોનો ઉત્તર ના આપો, પ્રશ્નોનો હલ ન કરી શકો, ત્યાં સુધી ઘરમાં જ રહેજો, સેફ ડિસ્ટન્સમાં રહેજો, માસ્ક પહેરી રાખજો. જય હિન્દ.